નવાગામ કંટાળુ હનુમાનજી મંદિર અને રામદેવપીર મંદિરના તાળા તૂટ્યા. મેઘરજી તાલુકાના કંટાળુ હનુમાનજી મંદિર ખાતે ચોરોએ હાથફેરો કર્યો. નવાગામ કંટાળુ હનુમાનજી મંદિર અને રામદેવપીર મંદિરના તાળા તૂટ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. મેઘરજ તાલુકાના કંટાળુ હનુમાનજી મંદિર ખાતે ચોરોએ હાથફેરો કર્યો હતો. કંટાળુ મંદિરની બહાર અને અંદરની બંને દાન પેટીઓના તાળા તૂટ્યા હતા. દાન પેટીમાં રહેલી રકમ ચોરી થઈ હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. અન્ય એક રામદેવજી મંદિરના પણ તાળા તૂટ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બે ચોરોએ ચોરીને અંજામ આપ્યો હોવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અગાઉ મંદિર માટે હોમગાર્ડ ફાળવવા માટે એસપીને મૌખિક રજૂઆત કરી તો પણ ન ફાળવવામાં આવ્યા હતા હોમગાર્ડ, અને જેના કારણે ગામજનો દ્વારા આજરોજ આ ચોરીને લઈને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ દેવકાંત મોતીલાલ રાવલ, હું કંટાળ હનુમાનજી મહારાજનો પૂજારી છું. આજરોજ સવારે મંદિરે આરતી પૂજા કરવા માટે આવેલો તો જોયું તો અંદરની બહારની પેટીના લોક તોડેલા હતા. એ જાણ કરવા પોલીસ સ્ટેશને જાણ કરી કે ભાઈ તાળા તૂટ્યા છે. પછી પોલીસ તપાસમાં આવશે એટલે તપાસ કર્યા પછી આગળની કાર્યવાહી કરશે. આ સિવાય બીજો કોઈ તાળા તૂટેલા? આ સિવાય રામદેવપીર મંદિરની સામે પણ એક તાળું તૂટેલું છે. આ બાબતે શું રજૂઆત છે તમારી? આ બાબતે અહીંયા કોઈ સ્ટાફ મૂકવામાં આવે, પોલીસ સ્ટાફ નાઇટમાં દિવસે, એ અમારી રજૂઆત છે. પહેલાં પણ રજૂઆત કરવામાં આવેલી હતી પણ હજી સુધી કોઈ ધ્યાન પર લીધેલું નથી. કુદરભાઈ નવાગામ રહેવાસી, સવારમાં કંટાળો હનુમાનને તારો તૂટે ખબર મળી. મિત્ર જોવા ગયા તો બે મંદિરના બધા તો તોડી નાખેલો. ત્યાર પછી રજૂઆત પહેલાં એસપી સાહેબ આવેલા, એમને રજૂઆત કરેલી તો ભાઈ હા ચાલો થઈ જશે. પણ એ વાતને આજે 15 દિવસ થયા. શાની રજૂઆત કરી હતી? તો સાહેબ અહીંયા એક હોમગાર્ડની બધી જરૂર છે એમ. બરાબર. એ પ્રમાણે કે કોઈ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, અને જો કાર્યવાહી થઈ હોત તો આ ઘટના બનતી નહીં. તો આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી રજૂઆત છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.